राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करू जय जय श्री जलाराम। नमस्कार दर्शक मित्रों, हूँ छू शास्त्री महेश भाई कन्हैयालाल भट्ट अने आप निहाळी रह्या छो नवसारी लाइव संचालित धर्म दर्शन। जी हाँ, आजे नवसारी लाइव नी टीम आपने लईने आवी छे नवसारीना काल्यावाड़ी स्थित भक्त जलाराम बापाना मंदिरे। जी हाँ, भक्त जलाराम बापानुं मंदिर के जे छेल्ला 43 वर्षोथी नवसारीना काल्यावाड़ी स्थित विस्तारनी अंदर बिराजमान छे अने त्यां 222मी जयंती, जी हाँ 222मी जन्म जयंती बापानी उजवामां आवी रही छे। ते पूर्वे एक नानकड़ो प्रयास भक्तोनो बापा साथेना मिलापनो, तो आजे नवसारी लाइवनी टीम नवसारीना काल्यावाड़ी विस्तारमां आवेला जलाराम बापाना मंदिरे आपने लईने आवी छे। बापाना पटांगणनी अंदर पग मुक्तानी साथे ज रोम रोम पुलकित थई जाय छे अने बापाना परचाओ तो आजे पण हजर हजूर छे। तो चालो जईए बापाना मंदिरनी अंदर अने करीए बापाना दर्शन। जय जलाराम। તો હવે અમે આવી પહોંચ્યા છે જલારામ બાપાના નિજ મંદિરની અંદર અને જલારામ બાપાની ચરણ પાદુકાને વંદન કરી બાપા પાસેથી આશીર્વાદ મેળવીએ, જેમનું સૂત્ર હતું કે દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ। જી હા, આપવા માટે રોટલીનો ટુકડો ભલો અને લેવા માટે શ્રી રામચંદ્ર ભગવાનનું નામ, જેમણે પોતાના જીવનની અંદર હંમેશાના માટે રામ નામની માળા જપતા રહ્યા અને માટે જ કહેવાયા જલારામ। કારણ કે પરમાત્મા પણ પોતાના ભક્તોને હંમેશા આગળ રાખે છે અને પછી પોતાનું નામ એમની સાથે ઉમેરે છે, તો માટે થઈ ગયા જલારામ, જેમનું અન્નવ્રત આજે પણ અખંડ ચાલતું આવ્યું છે કોરોના કાળની અંદર। ટૂંક સમય માટે જ્યારે એમનું અન્નવ્રત જે હતું એ બંધ કરવામાં આવ્યું, પણ જેમ સમય વીતતો ગયો એમ વળી પાછું ચાલુ કરી દેવામાં આવ્યું। આખા વિશ્વની અંદર એકમાત્ર એવી સંસ્થા કે જે દાન લેવાની ના પાડે છે એ જલારામ બાપા વીરપુરવાળા। વીરપુર ગામની અંદર જે પ્રમાણે આપ સૌ જાણો છો એમની દંતકથાઓ, એમની કથાઓ, એમના પરચાઓ આજે પણ અગણિત છે અને એ જ બાપાના મંદિર ગામે ગામ આજે પ્રસરી ચૂક્યા છે। અને એવું જ આ નવસારીનું કાલ્યાવાડી સ્થિત જલારામ બાપાનું મંદિર કે જે છેલ્લા 43 વર્ષોથી નવસારીના ભક્તજનોને બાપાના આસ્થાના પ્રતિક સમાન દર્શન કરાવી રહ્યું છે। તો એવા મંદિરની અંદર અમે આવી પહોંચ્યા છે અને આ મંદિરની અંદર પણ ઘણા બધા ભક્તો આવે છે, દેશ વિદેશથી ભક્તો આવે છે, બાપાના ચરણની અંદર પોતાની બધા માનતાઓ રાખે છે અને એ બધા માનતાઓ પણ બાપા પૂર્ણ કરે છે, જેનો એક કિસ્સો આજે જ અમે પોતે લાઈવ નિહાળ્યો। જી હા, આજના કળિયુગની અંદર પણ બાપા લોકોના પરચાઓ પૂર્ણ કરે છે અને બાપા આજની તારીખે પણ હજરા હજૂર છે। આજે જ એક શ્રદ્ધાળુ આવ્યા હતા અને એમણે બાપાના ચરણોમાં પોતાની એક બાધા રાખી હતી, માનતા રાખી હતી અને એ બાધા માનતા આજે પૂર્ણ થઈ અને એ બાધા માનતા પૂર્ણ કરવા માટે તેઓ પણ આજે બાપાના મંદિરે આવી પહોંચ્યા છે। મારું નામ વંદના જાદવ છે, અમે જલારામ બાપામાં ખૂબ જ માનીએ છીએ, અમે આજે અમારી બાધા પૂરી કરવા આવ્યા છે, જે મૂકવા આવ્યા છે જલારામ બાપાને, જે અમારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે જલારામ બાપાએ। અમે બધા જ અમારું ફેમિલી જલારામ બાપાને ખૂબ જ માનીએ છીએ ને આ મંદિરે અમે ઘણી બાધાઓ લીધી છે ને બાધા મૂકવા પણ આવ્યા છે, ને અમારા જલારામ બાપા પર ખૂબ જ શ્રદ્ધા છે, અમે જે પણ છીએ કે બાપાની કૃપાથી જ અમે બધા છીએ, અમારા બચ્ચાઓને પણ જલારામ બાપાની ખૂબ જ શ્રદ્ધા છે ને એ લોકો ખૂબ જ સારી રીતે એક્ઝામમાં અને બધી જ રીતે સ્વાસ્થ્ય રીતે બધા જ રીતે બાપાની ઈચ્છાથી બહુ સારી રીતે બધું થાય છે ને બધા બહુ ખુશ જ છીએ। જલારામ બાપા પર અમારે પર ખૂબ જ આશીર્વાદ છે, અમને એવું લાગે છે, અમે બહુ જ માનીએ છીએ જલારામ બાપાને। જય જલારામ। તેવા હજર હજો જલારામ બાપા કે વાત કરતા
શબ્દો ખૂટે એમ નથી, કારણ કે એટલા બધા પરચાઓ બાપાએ આપ્યા છે. જો બાપાના એક પરચાની વાત કરીએ તો અનેક સાહિત્યકારોએ અનેક કથાકારોએ પોતાની વાણીની અંદર એને બિરદાવી છે. એ જ વાત હું આપને આજે કહેવા જઈ રહ્યો છું. વિદેશની ધરતીની ઉપર એક ગોરિયાને ત્યાં એક આપણો હિન્દુ એક ભારતીય મેનેજર તરીકે હતો. સમયનો વહાણ વીતતો જાય છે અને એ ગોરિયા શેઠના ત્યાં સમય ફરતાની સાથે એની પડતીના દિવસો આવે છે. ધંધો ખૂબ ફાલ્યો ફાલ્યો હતો, ખૂબ ફૂલ્યો હતો, ખૂબ પ્રગતિ કરી હતી, પણ જ્યારે સમયનો પાસું પલટે છે તો ત્યારે એના પડતીના દિવસો આવે છે. અને પડતીના દિવસોની અંદર આપણો જે હિન્દુસ્તાની જે ભારતીય મેનેજર હતો એ ગોરિયા શેઠને કહે છે, હે ગોરિયા શેઠ, કદાચ તમે નહીં માનતા હો પણ અમે તો ભારતીય છે, હિન્દુ સનાતન અમારો ધર્મ છે અને અમારા ધર્મની અંદર ઘણા બધા સંતો, ઘણા બધા મહંતો એવા થઈ ગયા છે કે જે આજે પણ હાજરા હજૂર છે અને વિદેશની ધરતી ઉપર બેઠા પણ એ આપણી મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે. આપ મારા જલારામ બાપાની એક બાધા રાખો. જી હા, આપ અમારા જલારામ બાપાની એક બાધા રાખો કે આપણો ધંધો વળી પાછો પાટા ઉપર ચડી જાય, જે ખોટ ગઈ છે ખોટ પાછી આપણી નફામાં ફેરવાઈ જાય, તો આપ મારા જલારામ બાપાને એક નારિયળ અને અગરબત્તીની પ્રસાદી ધરજો. ગોરિયા શેઠે કીધું, એમ તારા જલારામ બાપામાં એટલી બધી તાકાત છે? આપણા હિન્દુએ કીધું કે જી હા, મારા જલારામ બાપામાં એટલી બધી તાકાત છે. તમે શ્રદ્ધા અને વિશ્વાસથી એક માનતા તો રાખો. કહેવાય છે ને કે ડૂબતે કો તિનકે કા સહારા. પેલા ગોરિયા શેઠે જલારામ બાપાની બાધા રાખી છે. એ જલારામ બાપા, જો મારો ધંધો જે ખોટમાં ગયો છે એ નફામાં ફેરવાઈ જાય, મને જે નુકસાન થયું છે એ વળી પાછું મારું જો સરભર થઈ જાય, તો જલારામ બાપા આ મારા મેનેજરના કીધા મુજબ હું આપના મંદિરે એક શ્રીફળ અને અગરબત્તી અર્પણ કરીશ. બાપાએ એની મનોકામના પૂર્ણ કરી છે. પાછું પલટ્યું છે, ધંધો વળી પાછો પાટે ચડવા માંડ્યો છે, સમયનો વહાણ વીતતો જાય છે અને મેનેજર યાદ અપાવે છે, શેઠ આપણે બાધા લીધી હતી, બાધા પૂર્ણ કરવાનો સમય આવી ચૂક્યો છે, ધંધો વળી પાછો જોર પકડ્યો છે અને મને ખ્યાલ આવે છે ત્યાં સુધી કે તમારી દીકરી ઇન્ડિયાના ટૂરની ઉપર કોલેજમાંથી જાય છે. જ્યારે ઇન્ડિયાના ટૂરની ઉપર કોલેજમાંથી જાય છે ને, તો તમારી દીકરીને કહો કે જલારામ બાપાના મંદિરે જાય વીરપુર, અને વીરપુર જઈને મારા જલારામ બાપાને એક શ્રીફળ અને અગરબત્તી અર્પણ કરે. ગોરિયા શેઠે દીકરીને બોલાવી છે, દીકરીને વાત કરી છે કે દીકરી, જ્યારે આપણી પડતીના સમય હતા ને આપણા મેનેજરે કીધું હતું અને આપણે જલારામ બાપાની બાધા રાખી હતી અને એ જલારામ બાપાની બાધા આપણને ફળી છે, વળી પાછો આપણો ધંધો ચાલવા માંડ્યો છે, દીકરી તારે ગુજરાતની અંદર વીરપુર ગામની અંદર જલારામ બાપાના મંદિરે જઈ એક કોકોનટ અને અગરબત્તી અર્પણ કરવાની છે. દીકરી કીધું, વાંધો નહીં પપ્પા, હું ચોક્કસ જઈશ અને પૂર્ણ કરીશ, કારણ કે એમની જ કૃપા આપણા પર થઈ છે. દીકરી ઇન્ડિયા આવે છે, ગ્રુપમાંથી છૂટી પડે છે, વીરપુર પહોંચે છે. વિદેશની કન્યા રૂપરૂપનો અંબાર મધરાતે એ વીરપુરના બસ સ્ટેન્ડ પર પહોંચે છે. વીરપુરનું બસ સ્ટેન્ડ જો જોયું હોય તો અસલના સમયની અંદર ગામની બહાર હતું, અને ગામની બહાર જ્યારે એ વીરપુરનું બસ સ્ટેન્ડ હતું એ રિક્ષા પકડે છે અને રિક્ષા પકડીને રિક્ષાવાળાને કહે છે કે આઈ વોન્ટ ટુ ગો એટ જલારામ બાપાસ ટેમ્પલ. રિક્ષાવાળાની નાનત બગડે છે, એની નિયત બગડે છે. રૂપરૂપનો અંબાર કન્યા છે, વિદેશની ધરતી પરથી આવી છે, ગુજરાતી બોલતા આવડતું નથી અને એને મનમાં વિચાર આવે છે કે લાવ અને બરોબર કસે લઈ જામ. આમ વિચાર કરી અને જ્યારે રિક્ષાવાળો રિક્ષા શરૂ કરવા માટે જાય છે, દીકરી રિક્ષાની અંદર બેસવાને માટે જાય છે ને, ત્યાં એક ફકીર, એક સંત, એક વૃદ્ધ આવે છે, દીકરીનું બાવળું પકડે છે અને માત્ર ત્યાંથી એને ચાલીને લઈ જાય છે. ચાલીને લઈ જાય અને બરાબર એને જલારામ બાપાના મંદિરના દ્વારની ઉપર ઊભી રાખીને ત્યાંથી અલોપ થઈ જાય છે, અંતર ધ્યાન થઈ જાય છે. દરવાજો ખુલે છે, દર્શન કરવા માટે દીકરી મંદિરની અંદર જાય છે. મંદિરની અંદર જઈ બાપાનો ફોટો જઈ ચોધાર આંસુ રડવા માંડે છે. ત્યાં એક સજ્જન હતા જેને અંગ્રેજી આવડતું હતું, એને દીકરીને પૂછ્યું, વોટ હેપન્ડ, વાય આર યુ ક્રાઈંગ? ત્યારે દીકરી કહે છે કે આ વ્યક્તિ ક્યાં છે, મારે આ વ્યક્તિને મળવું છે. તો ત્યારે પેલા સજ્જન કહે છે કે આ બીજું કોઈ નહીં પણ જલારામ બાપા પોતે છે.
વિચાર કરો કે વિદેશથી આવેલી કન્યાની જો ઇજ્જત બાપા બચાવતા હોય તો આ સનાતન ધર્મની આ હિન્દુ સંસ્કૃતિની આ ભારત વર્ષની કન્યાની કેમ બાપા લાજ ન રાખે. આવા અનેક પ્રજાઓ છે કે જે દેશ વિદેશની અંદર બાપાના ગવાય છે. આજે પણ જલારામ જ્યોતની અંદર આપ જોશો અમેરિકા, કેનેડા, લંડન, આફ્રિકા, ન્યુઝીલેન્ડ, દેશ વિદેશથી બાપાઓના અખૂટ પરચાઓ આજે પણ પ્રસિદ્ધ થાય છે જલારામ જ્યોતની અંદર. અને એ જલારામ બાપાને એની ઝૂંપડીએ આપણે આવી પહોંચ્યા છે. જી હા, 222મી જન્મ જયંતિ 11 તારીખે ગુરુવારે ઉજવવા જઈ રહી છે. તો એ બાપાને કોટી કોટી વંદન કરીએ, કોટી કોટી વંદન કરીએ અને બાપાને એ જ પ્રાર્થના કરીએ કે અમારી સમગ્ર નવસારી લાઈવની ટીમ તેમજ સમસ્ત નવસારી લાઈવના જેટલા પણ દર્શકો છે, બાપા એ સર્વની મનોકામના આપ પૂર્ણ કરજો અને આપના આશીષ અમારી ઉપર આ જ રીતે બનાવી રાખજો. જય જય શ્રી જલારામ, જય જય શ્રી જલારામ. નમસ્કાર. પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મજયંતિ અને જે જગ્યાએ હું આ વાત કરી રહ્યો છું એ કાલિયાવાડીનું પ્રખ્યાત જલારામ મંદિર, એની 43મી જન્મજયંતિ અમે ઉજવી રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદનો અવસર તારીખ 11મી નવેમ્બરે આવી રહ્યો છે. તે વખતે અમારી આ પ્રવૃત્તિઓ ના વિશે થોડી વાતો એટલા માટે કરવી જરૂરી છે કે પ્રજાભિમુખ બનવા માટે હંમેશા ક્યાંક ને ક્યાંક ભક્તજનોનો જે સાથ સહકાર અમને હંમેશા મળતો રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક શ્રી રામ ભગવાન અને બાપાનો આશીર્વાદ હંમેશા અમારી સાથે રહ્યો છે. આ ક્ષેત્રની અંદર છેલ્લા 43 વર્ષથી 365 દિવસ અન્ન ક્ષેત્ર બાપાના આશીર્વાદથી ચાલી રહ્યું છે. જે રીતે વીરપુર ક્ષેત્ર 222 વર્ષથી ચાલે છે તે જ રીતે અમે પણ આ મંદિરમાં આ અન્ન ક્ષેત્રને શરૂઆત કરી. આજે પણ એ અન્ન ક્ષેત્ર સારી રીતે ચાલે છે અને આ અન્ન ક્ષેત્રમાં દરરોજના 250-300 જેટલા દર્શનાર્થીઓ, ભિક્ષુકો, સાધુ સંતો આ મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે એનો અમને સવિશેષ આનંદ છે. રામનવમી, જલારામ જયંતિ, જન્માષ્ટમી જેવા લોકાભિમુખ તહેવારો કે જ્યાં ક્યાંક ને ક્યાંક સમાજ ઉત્તરદાયિત્વ નિભાવવાનો અમને હંમેશા મોકો મળ્યો છે એની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવે છે અને લોકો પણ એનો ધામધૂમથી લાભ લઈ રહ્યા છે. રામનવમીના દિવસે 8,000-10,000 શ્રદ્ધાળુઓ આ મંદિરની અંદર આવીને રામ ભગવાન અને શ્રી જલારામ બાપાનો લાભ લઈને મહાપ્રસાદ આરોગે છે. અને એ જ રીતે જલારામ જયંતિને દિવસે આ મંદિરની અંદરના પરિસરની અંદર સવારથી તે સાંજ સુધીની અંદર 30-35 હજાર જેટલા શ્રદ્ધાળુઓ જલારામ બાપાના મહાપ્રસાદ માટે આવે છે, એમના દર્શન કરે છે અને પોતાનો ભક્તિભાવ પ્રવર્તિત કરે છે. આ દિવસે લગભગ 1,00,000થી વધારે ભક્તજનો પૂજ્ય જલારામ બાપાના દર્શન કરીને ભાવ વિભોર થાય છે. આ સિવાય બાપાના સાનિધ્યની અંદર અમારું જલારામ મંદિર ટ્રસ્ટ શૈક્ષણિક, મેડિકલ જેવી સહાય આપવામાં આવે છે. દર વર્ષે નોટબુકનું પણ વિતરણ કરવામાં આવે છે અને એ સિવાય પણ સમાજ ઉપયોગી બીજી બધી પ્રવૃત્તિઓ પણ અમે કરીએ છીએ અને સાથે સાથે રૂટરીઆઈ હોસ્પિટલ જેવી પ્રખ્યાત હોસ્પિટલની અંદર ગરીબ દર્દીઓ માટે આંખના ઓપરેશનોના કેમ્પો પણ અમે કરીએ છીએ અને એને માટે માતબર દાનો પણ વખતોવખત રૂટરીઆઈને આપવામાં આવે છે. જલારામ બાપાના મંદિરની અંદર હંમેશા સાધુ સંતોને આદર સત્કાર કરવામાં આવે છે. સાધુ સંતોના નિવાસ માટે સંત ભવનનું પણ અમે આયોજન કરેલું છે
જ્યાં રાત્રિ રોકાણ કરી શકે, સમયે સમયે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ સહાય કરવામાં પણ આવે છે. સાથે સાથે કોરોના જેવી ભયંકર મહામારીના સંકટમાં આદિવાસી વિસ્તારોમાં અનાજ સહાય કરવામાં પણ જલારામ મંદિર ક્યારેય પાછળ પડ્યું નથી. અતિવૃષ્ટિ જેવી આફતકાલીન સમય વખતે રેલ રાહત ફંડમાં હંમેશા ફૂડ પેકેટનું પણ અમે ભોજન પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ભવિષ્યની અંદર આ મંદિરને અત્યારે જે રીતે ચાલે છે, લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે, તો એની અંદર અમારી એવી ઈચ્છા છે કે એનો એક માસ્ટર પ્લાન બનાવીને આવતા 2 કે 3 વર્ષની અંદર આ મંદિરને આના કરતાં પણ વધારે સુવિધાઓ અમે ભક્તજનોને આપી શકીએ અને એના દ્વારા વધારેમાં વધારે લોકોને એનો લાભ મળી શકે, એને માટેનું એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવા માટે પણ અમે એક કદમ આગળ વધી રહ્યા છીએ અને ભવિષ્યમાં મંદિરની પ્રવૃત્તિઓનો વ્યાપ પણ વધારે કરવાનો અમારો આશય છે. જે ભક્તજનો આ મંદિરની અંદર બાપાને અને પરમ અમારા આદરણીય શ્રી રામ ભગવાનને જે રીતે દાનની ધારા વહાવડાવીને અમને મદદરૂપ થાય છે, તો એ જ રીતે અમારી ફરજ એવી થાય કે સમાજને કંઈક વધારે આપવા માટે આ જ પરિક્ષેત્રમાં અમે વધારેમાં વધારે સહાયો અને પ્રવૃત્તિઓથી ધમધમતું કરીને પ્રજામાં વિભુમક બનાવવાનો અમારો પ્રયત્ન રહેવાનો છે અને એ માટે દાનની પણ અવશ્ય જરૂરિયાત પડતી જ રહી છે. તો એવી વખતે હું આ બધાને વિનંતી કરું છું કે આ દિવસે 11મી તારીખે આપ સૌ મંદિરે પધારો, આપના ચરણ કમળથી આ મંદિરને ભાવ વિભોર કરો અને એનાથી સાથે સાથે આ મંદિરની પ્રવૃત્તિઓની અંદર સાથ સહકાર આપીને લોકોને જેને જરૂરિયાત છે એવા લોકોને માટે પણ કંઈક દાન પ્રવૃત્તિઓ માટે લાભ અપાવવાનો પ્રયત્ન કરો એવી અમારી ખાસ વિનંતી છે. મારી બાજુમાં બેઠેલા છે શ્રી જયંતી કાકા, એ અમારા ટ્રસ્ટના પ્રમુખ છે, સાથે અજીતભાઈ એ ટ્રેઝરર તરીકે છે, સાથે હિમાંશુભાઈ ભટ્ટ એ પણ છે અને હું પોતે પણ આ ટ્રસ્ટમાં એક્ટિવ છું. અમારો બધાનો નમ્ર પ્રયાસ છે કે આ મંદિરને વધારેમાં વધારે સારામાં સારી રીતે લોકાભિમુખ બનાવીને લોકોને માટે લોકો દ્વારા અને લોકોને સુધી પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ રહેવાનો છે. તો આપ સૌને આ 11મી 222મી વીરપુરની જન્મજયંતિ અને 43મી જલારામ ટ્રસ્ટની જન્મજયંતિએ આપ સૌને વિનંતી છે કે આપ આવો અને મહાપ્રસાદની જગ્યાએ કોરોનાને કારણે અમે આ વર્ષે પણ સામાન્ય પ્રસાદની જ વ્યવસ્થા કરેલી છે, પણ એમાં ભક્તજનોએ અમને સહકાર આપવો જરૂરી છે કારણ કે સરકારની ગાઈડલાઇન પ્રમાણે અત્યારે વધારે પ્રમાણમાં માણસો એકત્રિત નથી કરી શકતા. એ વખતે આપની શ્રદ્ધાને યોગ્ય ન્યાય આપીને બાપાને પ્રાર્થના કરીએ કે આવતો સમય કોરોના લીધે જે લોકો દુઃખી થયા છે, કેટલાઓ લોકો છે તે સ્વર્ગવાસ પામ્યા છે અને બાપાના શરણમાં ગયા છે, એવા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપીએ અને પ્રાર્થના કરીએ કે આવનારો સમય બાપા આપના આશીર્વાદથી એટલો બધો સરસ જાય કે જેને લીધે દરેકના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિનું પ્રયાણ થાય. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. મારું નામ રમેશભાઈ ભટ્ટ, હું પૂંજારી તરીકે જલારામ મંદિરમાં 200 વર્ષથી આવું છું. ઘણો ટાઈમ થઈ ગયો છે અને આ મંદિર બહુ જ વખતથી ચાલે છે. આની અંદર બહુ જ સારા સારા તહેવારો ચાલે છે. જલારામ જયંતિ બહુ ધામધૂમથી ઉજવાય, રામનવમી ઉજવાય છે અને ગણેશોત્સવ કોકોડધામનું પેલું કોકોડિયાનું તે બી ઉજવાય છે. ઉપરાંત બીજી સામાજિક બધી બહુ બધી પ્રવૃત્તિ ચાલે છે. ઉપરાંત ભોજનાલય પણ રોજ ચાલે છે અને ઘણા પ્રવાસીઓ યાત્રાળુઓ આવે છે અને લે છે. આની અંદર બહુ સારું પ્રગતિ થયું છે અને 222મી જલારામ બાપાની જન્મજયંતિ બહુ ધામધૂમથી અમે ઉજવી રહ્યા છીએ, પણ સરકારની અત્યારની જે ગાઈડન્સ છે તે પ્રમાણે અમે કરીશું. મારું નામ જગદીશભાઈ અંબાલાલ પટેલ, હું જલારામ મંદિર કાલિયાવાડીમાં છેલ્લા 25 વર્ષથી માનસ સેવા આપું છું. હું પોતે દિવ્યાંગ છું,
પરંતુ મને જલારામ બાપાને એમના આશીર્વાદથી જે પણ સેવાનો મોકો આપે બદલ હું બાપાનો ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ, જય જલારામ. સૌને મારા જય જલારામ. મારું નામ ઝુંખના કેતનકુમાર નાયક છે. હું કલિયાવાડી નિવાસી છું અને હું 30 વર્ષથી આ જલારામ બાપાના મંદિરમાં સેવા આપું છું અને 222મી જલારામ જયંતિ નિમિત્તે સૌ ભક્તોને કલિયાવાડી જલારામ ટ્રસ્ટ તરફથી તમને હાર્દિક ભાવભર્યું નિમંત્રણ છે. તમે આવો, બાપાના ચરણોમાં સેવા આપો, તમને આશીર્વાદ આપશે. અને અમે તો અત્યાર સુધી બાપાના આશીર્વાદ લીધા જ છે સેવા આપીને. અમે દર ગુરુવારે બી સેવા આપીએ છીએ અને કંઈ કામકાજ હોય તો બી અમે અમારા ટ્રસ્ટી ગણો સાથે અને અમારા જે સેવકો છે એમની જોડે અમે સેવા આપીએ જ છીએ આજે 30 વર્ષથી આ. અને આજે અત્યારે બી હાલમાં અમે સેવા આપી જ રહ્યા છીએ અને બાપાના કૃપાથી અત્યાર સુધી અમારું કામ સારી રીતે પડ્યું છે, સારી રીતે કામ થયું છે. અને અમારા પરિવારમાં બી આજે કેટલા વર્ષોથી અહીંયા સેવામાં આવે જ છે અને બાપાના દર ગુરુવારે અમે આવીએ જ છીએ સેવા કરવા માટે. અને બધાને જ પ્રોત્સાહન આપીએ છીએ કે તમે બાપાનું સેવા માટે આવો અને તમારી જરૂરિયાત બી બાપા પૂરી કરશે. અને ટ્રસ્ટીઓ તરફથી તો અમને મદદ મળે જ છે જ્યારે બી હોય ત્યારે, કે અમને કોઈ દિવસ અમને કંઈક એવું વર્તન બી ખરાબ નથી કર્યું એમણે બી, અને અમે બી એમની જોડે કોઈ એવું વર્તન ખરાબ કર્યું જ નથી. એટલે બાપાની કૃપાથી સૌ સારા માણસો છે અને તમે બી આવો અને સેવા આપો. આ બધી બહેનો છે, આ બધા ભાઈઓ બી છે અને આમ અમારા બે મેનેજરો બી છે. અમે દર વર્ષે અહીંયા સારી રીતે જન્મજયંતિ ઉજવીએ છીએ જલારામ બાપાની. એટલે તમે સૌ આવો અને ભાવભર્યું નિમંત્રણ છે કાલિયાવાડી જલારામ ટ્રસ્ટ તરફથી તમને. જય જય જલારામ. બરાબર જલારામ બાપાના મંદિરની સામે જ જલારામ બાપાની ઝૂંપડી છે. જી હા, જલારામ બાપાની ઝૂંપડી, જે અસલ મંદિર તરીકે ગણાતું આવ્યું છે અને જ્યાંથી જલારામ બાપાના પરચાઓ પ્રસિદ્ધ થયા છે. જી હા, પૌરાણિક મંદિર છે અને જ્યાં આપ નિહાળો છો એ મુજબ કે ભગવાન જ્યારે સાધુ સ્વરૂપે આવ્યા અને જલારામ બાપાની પાસે વીરબાઈ માતાને દાનમાં માંગ્યા ત્યારે જલારામ બાપા એક પણ વિચાર કર્યા વગર વીરબાઈ માતાને દાનમાં આપી દીધા સેવા કરવા માટે. જી હા, ભક્ત હોય તો એવા હોય કે જ્યારે પરમાત્મા પરીક્ષા કરવા માટે આવે છે, સાધુનું રૂપ ધારણ કરે છે, સાધુનું રૂપ ધારણ કરી અને એમના સદાવ્રતની અંદર એમના અન્નવ્રતની અંદર ભોજન ગ્રહણ કર્યા બાદ, ભોજનથી તૃપ્ત થયા બાદ પરમાત્મા જલારામ બાપા પાસે માત્ર એક વસ્તુ માંગે છે કે ભક્ત તારી ભક્તિથી હું પ્રસન્ન થયો પણ મારે એક વસ્તુની હજુ જરૂર છે. અને ત્યારે બાપા કહે છે માંગો માંગો, મારી શક્તિ મુજબ હશે હું બધું જ આપને આપીશ. તો ત્યારે પરમાત્મા કહે છે કે એમ તો અમારા માટે રોટલો મળી રહે છે પણ સેવા કરવા માટે કોઈ સેવક નથી. તારે ખરેખર જો કોઈ દાનમાં આપવું હોય ને તો તારી ધર્મપત્નીએ મને દાનમાં આપી દે, એ આજથી અમારી સાથે ચાલશે, અમે જ્યાં જશું ત્યાં અમારી સાથે રહેશે અને અમારી સેવા કરશે. બાપા એક પણ વખતનો વિચાર કર્યા વગર વીરબાઈ માતાને પરમાત્માના ચરણોની અંદર ભેટમાં આપી દીધા અને આ જોઈ પરમાત્મા પ્રસન્ન થઈ ગયા. આ ભક્તિ છે, આ દૃઢ વિશ્વાસ છે અને એ જ ચરિત્રને આબેહૂબ પ્રતિકૃતિ સ્વરૂપે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સાધુરૂપે પરમાત્મા છે, જલારામ બાપા છે અને સાથે વીરબાઈ માતા પણ છે, સાથે જ અહીં ઉષ્ણ અંબાજી પણ છે અને સાંઈ બાબા પણ છે. તો એવું આ જલારામ બાપાની ઝૂંપડીનું મંદિર કે જ્યાં પણ આજની તારીખે અસંખ્ય ભક્તો આવે છે, અસંખ્ય ભક્તો આવી પોતાની આસ્થા, પોતાની શક્તિ, પોતાની ભક્તિ મુજબ પરમાત્માની સેવા પૂજા કરે છે, પરમાત્માને પ્રાર્થના કરે છે અને પરમાત્મા આજે પણ દરેક ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. જય જલારામ. હું જલારામ ઝૂંપડી જૂના મંદિરનો સંચાલક મોન્ટુ બિપિનચંદ્ર ઠક્કર આ તમને જલારામ બાપાના દર્શન કરાવી રહ્યો છું. આ મંદિરની સ્થાપના 1962માં મારા દાદા
ભક્તરા શ્રી બાબુલાલ છોટાલાલ ઠક્કર અને એમના ધર્મપત્ની ગજરાબેન બાબુલાલ ઠક્કરના હસ્તે થઈ હતી, જે પછીથી આ મંદિરની અંદર અસંખ્ય ભક્તોનો ધસારો થવા માંડ્યો અને ધીરે ધીરે આ મંદિરની પ્રચલિત થતાં આ મંદિરને નામના મળવા લાગી. દક્ષિણ ગુજરાતની અંદર વીરપુર પછીથી જો કોઈ મંદિરની સ્થાપના થઈ હોય, જલારામ બાપાના મંદિરની સ્થાપના, તો આ મંદિર છે. આ મંદિર પછીથી મોટું મંદિરની સ્થાપના થઈ એના માટે બાબુભાઈએ અથાગ પ્રયત્નો કર્યા. અથાગ એમની મહેનત છે આની અંદર. બાબુભાઈએ આ સંસ્થાને ચાલુ રાખી આગળ ધપાવી. એ પછીથી બાબુભાઈના દેહાંત પછીથી એમના ધર્મપત્ની અને એમના પુત્ર બિપિનભાઈ બાબુલાલ છોટાલાલ ઠક્કર આ મંદિરનું સંચાલન કરતા હતા. માતૃશ્રીના અવસાન બાદ બિપિનભાઈ અને એમના ધર્મપત્ની જયશ્રીબેન આ મંદિરનું સંચાલન કરતા હતા. હાલ 5 મહિના પહેલાં બિપિનભાઈનું અવસાન થયા બાદ મારા માતૃશ્રી અને હું આ મંદિરની સંચાલન કરીએ છીએ. અમે રઘુવંશી છીએ, રઘુવંશી હોવાનો અમને ગર્વ છે, જેને કારણે અમને બાપાની અતૂટ શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધાને આ સેવા કરવાનો અમને જે મોકો મળ્યો તે બદલ અમે ઈશ્વરના આભારી છીએ. ઈશ્વર અમને આ જ રીતે શક્તિ આપે કે અમે આ રીતના મંદિરનું સંચાલન કરતા રહીએ અને સારી રીતે ભક્તોની માનતાઓને બધી પૂર્ણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના. જય જલારામ બાપા. અનેક કિસ્સાઓ છે, અનેક વાર્તાઓ છે જલારામ બાપાની, કે જ્યારે કાકાને ત્યાં એ દુકાન સાચવતા હતા અને અને જ્યારે એમણે ઘી આપી દીધું, જ્યારે એમણે તેલ આપી દીધું, જ્યારે એમણે અનાજ મફતમાં આપી દીધું સાધુ સંતોને, અને ત્યારે કાકા આવીને પૂછે છે, અને કાકા પૂછે ભાઈ શું આપ્યું છે, તો કહે છે કે ભાઈ મેં તો છાણા આપ્યા છે, મેં તો લાકડા આપ્યા છે. અને હકીકતમાં એ અનાજ આપેલું હતું, એ ઘી આપેલું હતું, એ છણા લાકડાની અંદર પરિવર્તિત થઈ જાય છે. અનેક પરચાઓ છે, અનેક કિસ્સાઓ છે. આજે પણ ભક્તો દેશ વિદેશથી બાપાને પોતાના આસ્થા સ્વરૂપે ભજે છે અને બાપા દરેકના મનોરથ પૂર્ણ કરે છે. તો આ જલારામ જયંતીએ બાપાના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. અને નવસારી લાઈવને અવસર પ્રાપ્ત થયો હતો તો બાપાના ગુણગાન ગાવાનો, તો નવસારી લાઈવ આજે પણ સમસ્ત ભક્તો વતી બાપાને દંડવત પ્રણામ કરે છે. બાપાને પ્રાર્થના કરીને કહે છે કે સર્વના મનોરથ પૂર્ણ કરજો, હે જલારામ બાપા સર્વની આસ્થા પરિપૂર્ણ કરજો.